ઓફ વડોદરા. ડભોઈ તાલુકાના ચનવાડા ગામે પશુ માટે પીવાના પાણીના ઓઝ બનાવવામાં આવ્યા છે, જેમાંથી પાણી લીકેજ થતા ગામના છેવાડા સુધી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ હોવાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ડભોઈ તાલુકાના ચનવાડા ગામે સરપંચ નહીં હોવાથી હાલ તલાટી વહીવટદારના હાથમાં વહીવટ હોય ગામમાં ઠેર ઠેર જગ્યા ઉપર ગટરોના પાણી ગંદકી અને કાદવ કીચડ થઈ જવાથી, સાથે જ 40 ડિગ્રી ઉપરાંત ગરમી પડવાને કારણે ઘરે ઘરે બીમારી હોવાથી અને આ ગંદકીને કારણે દુર્ગંધ મારવાને લઈને વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઉભરાતા પાણી બાબતે તલાટી વહીવટદારને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ તેનું કોઈ નિરાકરણ નહીં આવતા ગ્રામજનો જવાબ માંગી રહ્યા છે. હા, આંગળી કરી રાખો આમ. આપણે આ ચંદવાડા ગામમાં છે, જે આપણે જોઈ શકીએ છીએ જે પાણીનો બહુ જ બગાડ થઈ રહ્યો છે. જે ઓજ છે તેનાથી બહુ જ પાણી વહી રહ્યું છે, જે હજારો લીટરો પાણી વેસ્ટ થઈ રહ્યું છે. જે પાણી જાય છે અમારા વાડા સુધી જાય છે, પાછળ ગંદકી થાય છે, બહુ જ વધારે પ્રમાણમાં પાણીનો બગાડ થાય છે, તથા જે આ ઓજ રહી તેનો બહુ જ નિકાલ થાય છે, પાણીનો બહુ જ ખરાબ નિકાલ થાય છે, જેથી ગંદકી બહુ થાય છે, જે આવર જવર રસ્તાનો બહુ ખરાબ રીતે એ થાય છે, જેથી અહીંયા દૂધ લેવાવાળા બી તકલીફમાં થાય છે, તથા અહીંયાથી જે પબ્લિક જવાવાળી છે તેના બી બહુ પ્રોબ્લેમ થાય છે. ને સૌથી વધારે ગંદકી જે પાણી નિકાલ વાળામાં સુધી જાય છે અમારા, તો અહીંયા બહુ જ જીવજંતુ બધા નીકળે છે ને વધારે રોગચાળો વધી જાય છે, ને બહુ જ જંતુ બધા બહાર નીકળી આવે છે અને રોગ વધી જાય છે. એમ કઈ જગ્યા પર છે? ચંદવાડામાં જ છે. કઈ જગ્યા પર? ભાતીજી મહારાજની ડેરી, દૂધ ડેરી વાળો મેઇન રસ્તો. એનાથી શું થાય છે? અહીંયા પાણીનો બગાડ બહુ થાય છે, પાણી બહુ વેસ્ટ થઈ જાય છે, ઓજ ભરાઈ જાય છે, છલકી જાય છે, કોઈ એ કરતું છે નહીં. તો તમારી માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે વહેલી તકે એનો નિકાલ આવે, જે વાળા સુધી પાણી પહોંચે છે ત્યાં સુરક્ષા દિવાલ આપે, જેથી જીવજંતુ ઉપર ના આવે, ને પ્લસ કે જે રોગચાળો થાય છે તે અટકી શકે.